ट्री ऑफ कॉफी फेमिली डिस्कवर्ड इन अंदमान निकोबार. अंदमान निकोबार ना आपड़ा जे आइलैंड द्वीप समूह जे छे ए जगह थी एक कॉफी फेमिली नु एक खूब मोटू वृक्ष छे ए खोजवामां आवेलू छे. डिस्कवर एटले के शोधवामां आवेलू छे, एटले के अंदमान निकोबार माथी आ एक प्रकारनु 15 मीटर ऊंचू वृक्ष जे छे ए ગોતવામાં આવેલું છે. અને આ વૃક્ષ કયા જળ ના કઈ પ્રકારના જીનસ કઈ પ્રકારના વંશને બિલોંગ કરે છે તો એ કોફી ફેમિલીને બિલોંગ કરે છે. બરાબર, આ વૃક્ષોની અંદર પણ અલગ અલગ પ્રકારની ફેમિલી હોય. બરાબર, જેવી રીતે આપણી અલગ અલગ પ્રકારની ફેમિલી હોય કે તમે આ ફેમિલીથી બિલોંગ કરો છો, એવી રીતે વાયરસની અંદર પણ આપણે જોયું હતું કે અલગ અલગ પ્રકારની ફેમિલી હોય, જેમ કે કોરોના એ એક પ્રકારની ફેમિલી છે. એવી રીતે વૃક્ષોની અંદર, પ્લાન્ટની અંદર, ફાઉનાની અંદર પણ અમુક પ્રકારની જે છે ફેમિલી હોય. તો આ જે એક 15 મીટર ઊંચું જે વૃક્ષ મળેલું છે એ કઈ ફેમિલી છે? કોફી ફેમિલીનું છે. કોફી જે પીવાની આવે એની રીતે એ તાજેતરમાં અંદમાન આઇલેન્ડની અંદરથી મળેલું છે. ટીમ ઓફ રિસર્ચર ભારત અને ફિલિપાઇન્સની જે ટીમ હતી એને આ વૃક્ષ આ જે છે એ મળેલું છે. ન્યૂ સ્પીસીસ એનું નામ શું છે? તો કે પાયરોસ્ટ્રિયા લાલાજી આ એવું નામ છે. અને ફર્સ્ટ રેકોર્ડ ઓફ ધ જીનસ પાયરોસ્ટ્રિયા ભારતની અંદર ફર્સ્ટ પ્રકારનું જીનસ માનવામાં આવે છે પાયરોસ્ટ્રિયાનું. પાયરોસ્ટ્રિયા ઇલજિયાનું એનું એની થોડી વાત કરીએ તો આ પ્લાન્ટ બિલોંગિંગ ટુ જીનસ પાયરોસ્ટ્રિયા જે છે એ મોટે ભાગે ક્યાં જોવા મળે છે? તો મેડાગાસ્કરની અંદર જોવા મળે છે. મેડાગાસ્કર ક્યાં છે એ તમને મેપની અંદર ખબર હોવી જોઈએ. પરંતુ આ જે વૃક્ષ છે એ થોડું ડિસ્ટિંગ્યુશ એટલે કે અલગ પડે છે. કઈ રીતે અલગ પડે છે? તો કે આનું લોંગ સ્ટેમનો મતલબ શું થાય? પ્રકાંડનો મતલબ શું થાય? એટલે કે જે જમીનની એકદમ આ પ્રકાંડ એટલે કે એક પ્રકારનું થડ જે છે એ લોંગ હોય છે, એટલે કે ખૂબ લાંબુ હોય છે. વિથ વ્હાઇટિસ કોટિંગ અને એ જે લાંબુ થડ હોય છે, સ્ટેમ જે છે પ્રકાંડ એનું લાંબુ હોય છે અને એની ઉપર વ્હાઇટ કલરનું કોટિંગ એટલે કે વ્હાઇટ કલરનું આવરણ લગાવેલું છે. ટ્રંક એનું થડ જે છે એ ઓબ્લોંગ ઓબ્સોલેટ લીવ એની આજુબાજુમાં વૃક્ષોને એવું બધું જોવા મળે છે. તો આ એવી રીતે જે છે એ જોવા મળે છે. અને ક્યાં મળેલું છે? તો કે સાઉથ અંદમાન વાંડુર ફોરેસ્ટ જે છે ત્યાં જોવા મળ્યું છે. વાંડુર ફોરેસ્ટ જે છે ત્યાં વાંડુર અભયારણ્ય પણ આવેલું છે. વાંડુર અભયારણ્ય જે છે એ પણ આવેલું છે. ઘણી બધી પરીક્ષામાં એ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે વાંડુર અભયારણ્ય ક્યાં આવેલું છે? તો એ અંદમાન નિકોબારમાં આવેલું છે. તો અધર પ્લેસીસ ઇન અંદમાન નિકોબાર આઇલેન્ડ્સ વેર ધ ટ્રી કુડ બી લોકેટેડ અને બીજા પણ એવા વિસ્તારો છે કે જ્યાં આ ટ્રી જે છે આ વૃક્ષ એ કદાચ મળી શકે છે. એ કઈ કઈ જગ્યા છે? તો કે તિરુર ફોરેસ્ટ નિયર જરાવા રિઝર્વ ફોરેસ્ટ ત્યાં આવેલું છે અને એની આજુબાજુમાં તિરુરનું જંગલ આવેલું છે, ત્યાં પણ કદાચ મળી શકે છે. અને આ ચીડિયા ટાપુ જે છે ત્યાં પણ આ આવેલું છે. ચીડિયા ટાપુનો આ ફોરેસ્ટ એ પણ ત્યાં જ આવેલું છે. જરાવા નામની પ્રજાતિ જે છે એ પણ અંદમાનની અંદર જ રહે છે. તો આ પણ તમને ખબર હોય. એ પ્રશ્ન એકવાર યુપીએસસીમાં પૂછી ગયેલો છે કે જરાવા ટ્રાઇબ એ ક્યાં જોવા મળે છે? અલગ અલગ ટ્રાઇબ આપેલી હતી અને એને પોતાના જે સ્થાન હોય એની સાથે જોડકું જોડવાનું હતું. તો જરાવા જે છે એ અંદમાનની અંદર જોવા મળે છે. ગયા વર્ષે એ ખૂબ જ ચર્ચામાં હતી. તો આ પાયરોસ્ટ્રિયા જે આ લાલાજી જે છે પાયરોસ્ટ્રિયા ઇલાજી હેઝ બીન એક્સેસ્ડ એઝ ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ. આને જે છે આયુસીએનના રેડ લિસ્ટ પ્રમાણે જોઈએ તો એને ક્રિટિકલી ઇન્ડેન્જર્ડની કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. એટલે કે હવે એના બહુ જ ઓછા વૃક્ષો જે છે એ બચેલા છે, કારણ કે આની પછી તો ડાયરેક્ટ ઇન્ડેન્જર્ડ થઈ જાય, એટલે કે નાશ જ પામી જાય. આનું સિગ્નિફિકન્સ મહત્વ શું છે? આ ડિસ્કવરી આ શોધ ખૂબ જ યુનિક છે, કારણ કે એઝ ધ સ્પીસીસ વોઝ અ બિગ ટ્રી. આ પહેલાં તો એક ખૂબ મોટું ટ્રી છે એન્ડ હેડ નોટ બીન રેકોર્ડેડ એઝ અ ન્યૂ સ્પીસીસ. હજી સુધી આને નવી સ્પીસીસ નવી પ્રજાતિ તરીકે નોંધવામાં આવેલું નથી, પરંતુ આને એક બહુ મોટા ટ્રી તરીકે જૂની જે પ્રજાતિ જે છે એમાં નોંધવામાં આવેલું છે. આ જે આ સ્પીસીસનું નામ જે છે એ પાયરોસ્ટ્રિયા ઇલાજી જે છે એ કોની નામ ઉપરથી આપવામાં આવ્યું? તો કે લાલજી સિંહ જે છે એના નામ ઉપર એ આપવામાં આવેલું હતું, કે જે જોઈન્ટ ડિરેક્ટર એન્ડ હેડ ઓફિસ હતા અંદમાન અને નિકોબારની રિજનલ ઓફિસના બોટેનિકલ સર્વે ઓફ ઇન્ડિયા. એના આધારે એ લાલજીભાઈના નામ ઉપર એમનું નામ આપેલું છે.